સુરતના દિલાડવા ગામે ખેતરો પાણીમાં ગરકાવ થયા. ગુડ્સ ટ્રેન કોરિડોરના કારણે ખેતરોમાં પાણી ભરાયા. ખેતરમાં લીલા શાકભાજી પાણીમાં ગરકાવ થઈ ગયા. દિલાડવા ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ગુડ્સ ટ્રેન કોરિડોરના કારણે ખેતરોમાં પાણી ભરાયાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. ખેતરોમાં જે ભીંડા વાવ્યા હતા, પરવર શાકભાજી જે વાવી હતી, ચોળી રીંગણ સહિત જે લીલી શાકભાજી છે, આ લીલી શાકભાજી બધી જ પાણીમાં ગરકાવ થઈ ગઈ અને ખેડૂતોએ અત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અત્યારે ખેડૂતો છે તે વળતરની માંગ પણ કરી રહ્યા છે. સુરતના છેવાડે આવેલું દેલરવા ગામની સીમોમાં પાણી ફર્યા છે અને શાકભાજીના પાકને નુકસાની થઈ છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કઈ રીતના જે ભીંડા અને લીલા શાકભાજી છે તે પાણીમાં ગરકાવ થયા. જ્યાં જો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને ખેડૂતોને ભારી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પાણી ઘેરાયું છે અને એ જો ઘેરાયેલું રહેતે તો ખેડૂત પાયામાલ થઈ જશે અને એમાં કોઈ પણ એને વળતર મળશે નહીં. ને આ પાણી જો નિકાલ કરવાનો જરૂરી ખાસ છે, જેથી વાહન વ્યવહાર બી ચાલુ રહે અને ખેડૂતના પાકને નુકસાન થતું બી અટકે, હું એ માટે વિનંતી છે. પાણીમાં પાંચ દિવસથી આમ જ ડૂબેલું પડેલું છે. આમાં આર્યું હાથમાં જ નહીં આવે, બધું પહેલ જ થઈ જવાનું. પાલક છે, ચોલાઈની ભાજી છે, ભીંડો છે, દૂધી હતી, બધું જ ડૂબાઈ ગયું. કેવી રીતના ડૂબાઈ ગયું? પાણીમાં જ ગન્નારાના લીધે જ પાણી નિકાલ થવાનો કોઈ રસ્તો જ નથી. રેલવે કોરિડોરના લીધે પાણી નીકળવાની જે જગ્યા હતી તે બંધ થઈ ગઈ છે ને રેલવે કોરિડોરની તમે પેલી સાઈડ જો રેલવે ફાટક ગમી તો તે જગ્યાથી પાણી નીકળવાની એક જગ્યા હતી તે લોકોએ પૂરી દીધી. એ પાણી પહેલાં રેલવેની નીચેથી ગન્નાળું હતું, તેમાંથી પાણી જતું હતું બધા ખેતરનું. હવે પરિસ્થિતિ એવી છે કે કેનાલની આબાદના ખેતર હાઈપર છે, એ પાણી ગામમાં પેલી બાજુ કેનાલની તો અહીં નીકળે એમ નથી, એટલે પાણી આ બાજુ જ નીકળતું હતું ને તેની જગ્યાએ રેલવેને કોરિડોરની દિવાલ આવી અને નાળાની અંદર પાણી ભરાયું, એટલે એ પાણી કોઈ સંજોગોમાં નીકળે એવી કોઈ પરિસ્થિતિ જ નથી. મહેનત તો બહુ આમાં થઈ અમારી, પણ મહેનતનું ફળ અમને મળ્યું નથી કંઈ. હજી બે વાર ભીંડા વાણાને પાણી ભરાઈ ગયું પહેલા જ વરસાદમાં, અને પાણી જવાનો રસ્તો નથી અહીંયા. અમારે તો રિક્વેસ્ટ એ જ છે કે અહીંયા ગન્નાળામાં પાણી ભરાય છે એનો કંઈ નિકાલ થાય તો અમારે ખેડૂત લોકોને અંદર સેવા કરવાનું કંઈ થાય. હવે અહીંયા બધું પાણી જ્યાં સુધી પાણી નિકાલ ના આવે ત્યાં લગભગ અમારે બીજો ફસલ પણ અમારે કંઈ કરવું હોય તો ના થઈ શકે, સેવા કરવું હોય તો પણ ના થઈ શકે. મોટી સંખ્યામાં જે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને હાલ ખેડૂત છે તે રાતા પાણીએ રડી રહ્યા છે અને સરકાર પાસે અપીલ કરી રહ્યા છે કે અહીં પાણી નિકાલનો કોઈ પણ હલ કરે જેથી એ લોકોને રાહત મળી શકે. કેમેરા પાસે અજીત પટેલ, મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.